મારું નામ યામિની સિદ્ધાર્થ ગજ્જર છે. મેં આ વોટર કલરના પેઇન્ટિંગ માટે બહુ જ મહેનત કરી છે, પરંતુ આ લગભગ મારે 5-6 વર્ષની જર્ની છે વોટર કલરની આર્ટમાં. મેં આ પેઇન્ટિંગ માટે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વ્યૂથી અલગ અલગ સબ્જેક્ટને મેં મારી રીતે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા આગળ જે ગેલેરીમાં અમે મૂક્યા છે એ બસ મારી કલા શોધને આગળ લાવવા માટે, અને આને જ આગળ બસ મારી રીતે જ હું કરતી રહીશ. મને નાનપણથી તો શોખ હતો, પણ એને મારે આવી રીતે બહાર લાવવું એ મારા માટે બહુ મોટી વાત છે. અને 5-6 વર્ષથી હું લગભગ વોટર કલરમાં જ કરું છું. મને એની ટ્રાન્સપરન્સી બહુ જ ગમે છે, અને એને હું મારી ક્રિએટિવિટીથી પેઇન્ટિંગ્સમાં ઉતારવાનો પ્રયત્ન કરું છું. અને ફ્યુચરમાં બી મને જ્યારે પણ ટાઈમ મળશે ત્યારે હું આ જે પેઇન્ટિંગ્સને છે એને હું છોડવા માગતી નથી, એને વધારે આગળ લઈ જવા માગું છું. અને કલાકાર મિત્રોને એ જ કહું છું કે જો તમને કલાની સૂઝ હોય, સમજ હોય અને તમે રસ ધરાવતા હોય તો એને તમારે આગળ લઈ જવા માટે થોડી મહેનત કરશો, થોડું ધ્યાન આપશો તો તમે વધારે બી કરી શકો એમ છો. ધન્યવાદ. એઝ અ ફેકલ્ટી તરીકે રહી ચૂક્યા છે, 40 વર્ષથી આ ફિલ્ડમાં છે પેઇન્ટિંગની, એમનું અભિવાદન મારી ડોટર કવિશા ગજ્જર કરશે. હવે એમની વિશે હું શું કહું, મારા ગુરુ તરીકે, મારા ફ્રેન્ડ તરીકે વિનોદ રાવલ, બેનશ્રીનું જે વર્ક છે યામિનીનું, તે વર્ક વોટર કલરની અંદર અદ્ભુત કામગીરી કર્યું છે. એ કામની અંદર જે કંઈ એના લેન્ડસ્કેપ જાત જાતના સ્પોટ ઉપરથી એને જે કામ કર્યું છે, તો એની અંદરની ડેપ્થથી માંડીને કલર ટ્રીટમેન્ટથી માંડીને બધું જ અદ્ભુત છે. અને કદાચ કોઈ 5 વર્ષ સુધી ફાઇન આર્ટ્સમાં ભણે તો પણ આટલું બધું સરસ વોટર કલર કરી શકે એવું મને લાગતું નથી. એવું એને જે કંઈ હોબીની અંદર કામ ભણીને પણ જે કર્યું છે એ બહુ અદ્ભુત વાત છે, અને એને મારા આશીર્વાદ છે. મારું નામ ભાવેશ ઝાલા છે, હું પણ વોટર કલર આર્ટિસ્ટ છું. હાલ આપ નિહાળી રહ્યા છો અહીંયા શ્રી યામિનીબેન
ચિત્ર પ્રદર્શન જે વોટર કલરમાં છે, બેનના કામમાં એક મેચ્યોરિટી આપણને જોવા મળે છે. નોર્મલી વોટર કલર આપણા માટે બહુ જ ડિફિકલ્ટ મીડિયમ હોય છે, બીકોઝ આપણી પાસે ત્યાં રીટેક નથી હોતા, પણ એમના કામમાં એ રીટેકની એમને જરૂર પડી એવું દેખાતું નથી. દેટ મીન્સ કે એમણે એ સ્કિલને બહુ સારી રીતે ડેવલપ કરી છે વોટર કલર જોડે. અલગ અલગ સબ્જેક્ટ જોવા મળે છે, ખાસ કરીને એમણે મોનોટોનમાં બી કામ કર્યું છે, એટલે મોનોટોન બી ડિફરન્ટ શેડ્સમાં ડિફરન્ટ કલર્સમાં કામ કર્યું છે, જે ખાસું ડિફિકલ્ટ હોય છે. બીકોઝ એમાં આપણે ટોન વેલ્યુઝને મેન્ટેન કરવી પડે છે, કમ્પોઝિશનની ચેન્જ જોવા મળે છે, અને એનાથી બી વિશેષ લાઇટને બહુ સારી રીતે હેન્ડલ કરી છે એમણે. તો એ રીતે આ કામને આપણે જોઈએ તો એક ખૂબ સારા લેવલનું કામ છે. ફર્સ્ટ અટેમ્પ બેન ઇન્ટ્રોડ્યુસ થઈ રહ્યા છે પોતાના કામ સાથે. જ્યારે ફર્સ્ટ શો આપણને આટલો સોલિડ મળી રહ્યો હોય ત્યારે આપણે સમજી શકીએ કે આગળ એમનું જે ફ્યુચર છે, એમનું જે કામ ડેવલપ થવાનું છે, એ ખરેખર ખૂબ અને ખૂબ સારા લેવલે જવાનું છે.